નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળની પરીક્ષા માટે અગત્યનો બની રહેશે. તો સમય બગાડવા જોઈએ પ્રશ્નો અને એના જવાબ. તો ભારતીય દંડ અધિનિયમ 1860ની કલમ 499 હેઠળ બદનક્ષીની વ્યાખ્યામાં નીચે પૈકી કયા મુદ્દાનો સમાવેશ થાય છે? તેમાં ઉપરના પૈકી બધા મુદ્દાનો સમાવેશ થાય છે. એમાં પહેલો છે કે જે વ્યક્તિની પ્રતિષ્ઠાને મૌખિક કે વાંચનથી નુકસાન પહોંચાડે એને બદનક્ષી કહેવાય. કોઈ વ્યક્તિને લેખન કે નિશાનીથી હાનિ પહોંચાડાય તો એ પણ બદનક્ષી છે. કોઈ વ્યક્તિને ચિત્ર દ્વારા હાનિ પહોંચાડાય તો આ બધા બદનક્ષીની વ્યાખ્યા પૈકી એમાં કલમ 499 હેઠળ સમાવેશ થાય છે. એટલે જવાબ આવે છે ઉપરના પૈકી બધા. ભારતીય દંડ અધિનિયમ 1860ના નીચે પૈકીના અનુક્રમે કયા એક પ્રકરણ અને કલમમાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ થાય છે? તો છે પ્રકરણ 6, એની કલમ છે 126 થી 130ની, કે જેમાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન: ભારતીય દંડ અધિનિયમ 1860ની કલમ 378 નીચે પૈકીના કયા એક ગુના માટે લાગુ પડે છે? તો એ છે ચોરી માટે. ભારતીય દંડ અધિનિયમ 1860માં જાહેર સુલે શાંતિ ભંગની જોગવાઈઓ અનુક્રમે નીચે પૈકીના એક કયા પ્રકરણ અને કલમ હેઠળ દર્શાવવામાં આવેલ છે? તો એ છે પ્રકરણ નંબર 8 અને કલમ છે 141 થી 160. હવે પ્રશ્ન જોઈએ કે ભારતીય દંડ અધિનિયમ 1860ની કલમ 141 હેઠળ ગેરકાયદે મંડળીની વ્યાખ્યા નીચે પૈકી કયાનો સમાવેશ થાય છે? તે આવશે ઉપર પૈકી બધા, જેમાં 5 કે તેથી વધુ વ્યક્તિઓનો સમૂહ હોય, પછી કેન્દ્ર અથવા કોઈ રાજ્ય સરકાર અથવા સાંસદ વિધાનસભા જાહેર નોકર ઉપર ક્ષેત્રની કાયદેસર સત્તા વાપરવા વિરુદ્ધ ગુનાહિત બળ કે એક ધાક બેસાડવાનો ઈરાદો હોય, કે પછી ગુનાહિત બળ કે તાક વાપરીને કોઈ વ્યક્તિ કાયદેસર રીતે બંધાયેલ નથી તે કરવાની ફરજ પાડવાનો ઉદ્દેશ હોય, તો આ ત્રણેય ત્રણ હોય તો એ ગેરકાયદે મંડળી કહેવાય છે. એટલે ઉપરના પૈકી બધા એના માટે યોગ્ય છે. હવે પ્રાણઘાતક હથિયાર સામે સજ્જ થઈને ગેરકાયદે મંડળીમાં સામેલ થવા માટેનો ગુનો ભારતીય દંડ અધિનિયમ 1860 મુજબ નીચે પૈકી કઈ એક કલમ હેઠળ ગુનો બની જાય છે? તો એ છે કલમ નંબર 144. ભારતીય દંડ અધિનિયમ 1860ની કલમ 144 હેઠળ પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈ ગેરકાયદે મંડળીના સભ્યો નીચે પૈકી કઈ એક સજા થઈ શકે છે? તો એને 2 વર્ષ સુધીની સાદી અથવા તો સખ્ત કેદ અથવા તો નાણાકીય દંડ અથવા તો બંને, આમ એમને સજા થઈ શકે છે. રાજ્યના જળપ્રદેશનો વિસ્તાર નીચે પૈકી કયો એક ગણાય છે? તો એ છે 12 નોટિકલ માઇલ જેટલો. ભારતીય દંડ અધિનિયમ 1860 તથા ભારતીય ફોજદારી અદાલતનો હુકુમતમાંથી નીચે કઈ વ્યક્તિઓને મુક્ત રાખવામાં આવી છે? તેમાં છે ઉપરના પૈકી બધા કેને કેને મુક્ત રાખવામાં આવે છે? તો કેન્દ્રના રાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલ અને વિદેશી રાજ્યકર્તાઓ. બીજા નંબર ઉપર તો રાજદૂતો, જે વિદેશી દુશ્મનો છે, વિદેશી લશ્કર, યુદ્ધ જહાજો, એ પણ એમાંથી મુક્ત રાખવામાં આવ્યો છે. તેમજ વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશો અને યુનોના અધિકારીઓ, એ લોકોને ભારતીય દંડ અધિનિયમ 1860માંથી વ્યક્તિઓને મુક્ત રાખવામાં આવેલા છે. એટલે જવાબ આવશે આપણે ઉપરના પૈકી બધા. ભારતની સીમાઓની બહાર ગુનો બને અને એ ગુનેગાર ભારતમાં મળી આવે ત્યારે નીચે પૈકી કઈ એક પરિસ્થિતિ સર્જાય છે? તો એ પરિસ્થિતિ સર્જાશે તે ભારતમાં કામ ચલાવી શકાય, કે પછી તે દેશમાં ગુનો બન્યો હોય તે
તે દેશને કેસ કરી સોંપી શકાય, આ બે વસ્તુ કરી શકાય, એટલે આપણો જવાબ આવશે સી. ભારતમાં કામ ચલાવી શકાય અથવા તો જે દેશમાં ગુનો થઈ ગયો હોય એ દેશને જ કેસ સોંપી શકાય છે. હવે ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ જો ચોરીની વ્યાખ્યા નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી, ના પડશે, તો ચોરી છે એ સ્થાવર મિલકત થાય છે. આ વિધાનનો સમાવેશ થતો નથી. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ ગેરકાયદે મંડળી માટે ઓછામાં ઓછી નીચેના કેટલી સંખ્યાઓની વ્યક્તિ હોવી જોઈએ? તેમાં કુલ 5 વ્યક્તિ હોવી જોઈએ ઓછામાં ઓછી. આરોપી કોઈ વ્યક્તિને જંગમ મિલકત બળ વાપરીને લઈ જાય છે, તેને ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ નીચેને પૈકી કઈ એક ઘટના ગણવામાં આવે છે? તો એ છે લૂંટની ઘટના. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ કલમ 405 નીચે પૈકીની કઈ એક ઘટનાને લાગુ પડે છે? તો એ છે વિશ્વાસઘાતની. કલમ 405 હેઠળ શું હશે? વિશ્વાસઘાતની એ ઘટના લાગુ પડે છે. નોટિકલ માઇલની હુકુમત વિસ્તારથી દૂર તથા વિમાનમાં થતા અંગત હેતુઓ માટેના ગેરકાયદે કૃત્યો નીચે પૈકી કયા એક નામથી ઓળખાય છે? તો એ કહેવાય છે ચાંચિયાગીરી. ગુનાની ક્રિયાના ચાર તબક્કો પૈકી સાચો ક્રમ નીચે પૈકી કયો છે? તો એ છે ઈરાદો, પછી તૈયારી, પ્રયત્ન અને હુમલો. એનો યોગ્ય ક્રમ છે. એક અજાણી વ્યક્તિ ઘરમાં ઘરેણાં ચોરીને ભાગવાનો પ્રયત્ન કરે છે. ગેટ ઉપર સિક્યુરિટીને રોકે છે, જેને ચપ્પુ મારી અજાણી વ્યક્તિ નાસી જાય છે. તો ભારતીય દંડ અધિનિયમ 1860ની વ્યાખ્યા મુજબ આ કૃત્ય નીચે પૈકી કયું કહેવાય? તો એ કહેવાય છે લૂંટનું. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ નીચે પૈકીનું કયું એક વિધાન સાચું છે? તો એ છે ધાડ માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ ખાવા પીવાના નુકસાનકારક વસ્તુનું વેચાણ નીચે પૈકી કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો એ કલમ છે 273 નંબરની. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ કલમ 273 અન્વયે ખાવા પીવાની નુકસાનકારક વસ્તુઓ વેચનારને નીચે પૈકી કઈ એક સજા થઈ શકે છે? તો એને 6 માસ સુધીની સાદી અથવા તો સખ્ત કેદ અથવા તો દંડ અથવા બંને થઈ શકે છે. ભારતીય દંડ અધિનિયમ 1860ના નીચે પૈકીની કઈ એક કલમ હેઠળ અશ્લીલ પુસ્તકોનું વેચાણ દંડનીય ગુનો છે? તો એ છે 292મી કલમ. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ તોલમાપ સંબંધી ગુનાઓ અંગેની જોગવાઈ અનુક્રમે નીચે પૈકીના કયા એક પ્રકરણ અને કલમમાં કરવામાં આવી છે? તો એ પ્રકરણ છે 13મું અને કલમ છે 264 થી 267. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ તોલમાપ સંબંધી ગુનાની સજા નીચે પૈકી કઈ હોય છે? તો એમાં 1 વર્ષની સાદી અથવા સખ્ત કેદ અથવા દંડ અથવા બંને, આ સજા એમની નક્કી કરવામાં આવેલી છે તોલમાપની હેઠળ જો ગુનો હોય તો. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ જાહેર આયોગ, સલામતી, સગવડ, સભ્યતા અને નીતિના લગતા ગુનાઓની જોગવાઈઓ અનુક્રમે નીચે પૈકીના કયા એક પ્રકરણ અને કલમ હેઠળ કરવામાં આવેલ છે? તો એ પ્રકરણ છે 14 અને કલમ છે 268 થી 294. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ ખોટા પુરાવા સંબંધિત શિક્ષામાંથી નીચે પૈકીના કયા એક અપવાદ ગણવામાં છે? તો એ છે ઉચ્ચ ન્યાયાલયની પૂર્વ મંજૂરી મેળવી ઇસ્યુ કરેલું પ્રમાણપત્ર, એ અપવાદ છે, બરાબર. ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ નીચે પૈકીનું અનુક્રમે કયું એક પ્રકરણ અને કલમ ચલણી સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનાઓની જોગવાઈ કરે છે? તો એ છે પ્રકરણ નંબર 12 અને કલમ છે 230 થી 263.
ભારતીય જળ અધિનિયમ 1860 હેઠળ ચલણી સિક્કા અને સરકારી સ્ટેમ્પ બનાવવાના ગુના હેઠળની સજા નીચે પૈકી કઈ એક છે? તો એ છે આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ. તો આ હતા પોલીસ કોન્સ્ટેબલને લગતા પરીક્ષામાં પૂછાઈ શકે એવા અગત્યના પ્રશ્નો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.